જામનગરના દરેક વિસ્તારમાં ગંદા પાણીથી ઉદ્યોગકારો અને સ્થાનિકો પરેશાન છે. જીઆઈડીસી ફેઝ થ્રીમાં બ્રાસના ઉદ્યોગ આવેલા છે. અહીં ગંદા પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગટરના પાણીનું તળાવ ભરાયું છે. રસ્તા પર તેમજ કારખાનાની આસપાસ ગંદા પાણી ભરાયેલા રહે છે, જેના કારણે 400 જેટલા કારખાનાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પ્રશ્નને લઈને રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ તંત્ર સાંભળવા તૈયાર નથી. મુખ્ય ઉદ્યોગની જો વાત કરીએ તો તે બ્રાસ ઉદ્યોગ છે. આ બ્રાસ ઉદ્યોગના કારણે જામનગરને બ્રાસ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ મોટા પાયા પર આવેલા આ બ્રાસ ઉદ્યોગમાં ઉદ્યોગપતિઓને કેટલીક પાયાની સુવિધાઓના કારણે કેટલીક સમસ્યાઓ થઈ રહી છે. આપણે હાલ દરેડ વિસ્તારમાં છીએ કે જે આ ફેઝ થ્રી વિસ્તારમાં ગટરની ભૂગર્ભ ગટરના ની સમસ્યાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. આપણી સાથે કેટલાક ઉદ્યોગપતિઓ છે, તેમની પાસેથી જાણવા માગશું આ વિસ્તારની શું સમસ્યા છે, કેટલા વિસ્તારના લોકોને તેની પરેશાની સામનો કરવો પડે છે. ફેઝ થ્રીમાં 400 થી 500 કારખાના ધારકો છે, જે પાણીના નિકાલ માટેની મેઇન સમસ્યા છે. જે પાણીના નિકાલ માટેનું કોઈ જગ્યાએનો નિવેડો આવતો નથી આજ દિવસ સુધી, તો એ સમસ્યાનો તાવડતોબ ઉકેલ લાવવા માટે અને અહીંયા જીઆઈડીસીના અંદર જે પ્રશ્ન છે એ હલ થઈ જાય તે માટે અમે અહીંયા રજૂઆત કરીએ છીએ. અને ગામ કનસુમરામાં આ કેમિકલયુક્ત પાણી વારંવાર ખાડા કરી ઉતારવામાં આવે છે, જેથી બોર અને કૂવાનો પાણી ખરાબ થઈ ગયેલો છે અને તળમાં પાણી કેમિકલયુક્ત આવે છે. તેથી ખાસ કરીને જીઆઈડીસી અને એસોસિએશન ઓફિસરને આ સૂચના આપવામાં આવે છે કે આ વસ્તુનો તાબડતોબ નિવેડો લઈ આવે. એક ઉદ્યોગપતિ તરીકે સવારના જ્યારે તમે કારખાને આવો તો શું મુખ્ય સમસ્યા હોય છે ને એનો નિકાલ માટે શું વ્યવસ્થા કરો છો? અહીંયા ભૂગર્ભ ગટરનું જે પાણી જે છે એ રસ્તા ઉપર આવી જાય છે, અંદર ફેક્ટરીની અંદર ઘૂસવામાં બી પ્રોબ્લેમ થાય છે, કોઈ કારીગર આવવા માટે તૈયાર નથી બરાબર. અને અહીંયા જે રોગચાળોને જે ફાટે છે એનું કારણ, મુખ્ય કારણ આ છે. અહીંયા મચ્છરનો એટલો ત્રાસ છે, આ તમે ગટરની સમસ્યા તમે ખુદ જોઈ શકો છો. તમે અંદર ફેક્ટરીની અંદર આવો તો કેવી રીતે આવો? અને આ દુર્ગંધ ને આ ને તેને બધું, આ બધું જે વસ્તુ થાય છે આ વિસ્તારમાં, આનો કોઈ છેલ્લા 5-7 વર્ષથી કોઈ જાતનો આનો ઉકેલ આવેલો નથી. જીઆઈડીસીને વારંવાર રજૂઆત કર્યા પછી બી આનો કોઈ ઉકેલ આવેલ નથી. અમને અંદર ફેક્ટરીની અંદર જવામાં એટલી પરેશાની છે, એટલી મુશ્કેલ છે કે અમે કોઈ જઈ શકીએ એમ નથી. અત્યારે એટલો પાણી ભરાયેલો હોય છે ગટરના કે આમાં જવું હોય તો કેવી રીતે કૂદીને જવાનું, હર ટાઈમ કૂદીને જવાનું. ગમે તે વેપારી બહારથી આવ્યા હોય તો એની આપણી શું ઇમ્પ્રેશન પડે, મેઇન તો જામનગરની શું ઇમ્પ્રેશન પડે એ જોવાનું છે. કોઈ જાતની પાયાની સુવિધા જીઆઈડીસી આપતું નથી. આ વિસ્તારના એસોસિએશનના હોદ્દેદારો આપણી સાથે ઉપસ્થિત છે. આ વિસ્તારની મુખ્ય સમસ્યા કઈ છે ને આના નિકાલ માટે શું શું અત્યાર સુધી પગલાં લેવાય? અત્યારે મેઇન પ્રશ્ન છે અહીંયા ગટરનું પાણી જે ભરાવો થાય છે, તે ગટરના પાણીના નિકાલ માટે આપણે પમ્પિંગ કરી અને અહીંથી નિકાલ કરવાની સુવિધા કરેલી છે, પરંતુ પમ્પિંગ માટે ટેન્ડર બહાર પાડેલું છે ને ટેન્ડર માટે જીઆઈડીસીની પરમિશન જોઈ. જીઆઈડીસી આ બાબતે અમને પરમિશન આગળ આપતું નથી જેથી અમે ટેન્ડરનું કામ આગળ ચાલુ કરી શકીએ. એટલે જ્યાં સુધી જીઆઈડીસી અમને લેખિતની અંદર જાણ ના કરે કે ટેન્ડર પ્રક્રિયા માટેની, એના માટેથી ને આ અટકીને ઊભું છે. અત્યારે અમે આના માટે વારંવાર જીઆઈડીસીના અધિકારીઓને રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ રજૂઆતનો કોઈ ઉકેલ આવતો નથી ને જેને કારણે આ અમારે અત્યારે ભોગવવું પડે છે. આ અગાઉ પણ કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે, કેના વિભાગમાં આવે છે અને જીઆઈડીસી દ્વારા આ કામગીરીમાં શા માટે વિલંબ થવામાં આવે છે, શું માનો છો આપ? સાહેબ, અમારું વારંવાર રજૂઆત કરવા છતાં બરાબર છે કંઈ સફળ નિવેડો આવતો નથી. બીજું જે લોકો ટેન્ડર બહાર પાડે છે બરાબર, ટેન્ડર બહાર કઈ 4 વાર ટેન્ડર બહાર પાડ્યા એને, તો એક વાર તો એ લોકો મોટર લખવાનું જ ભૂલી ગયા જે પમ્પિંગ કરવા માટેનું હોય છે. બીજી વાર ભાઈ એવા નાની નાની ભૂલો બધા કાઢ્યા રાખે છે અને અમને અલ્ટિમેટલી ખો દીધા રાખે છે, જેને કહેવાય ગુજરાતી ભાષામાં ખો દીધા રાખે છે. અને એનો નિવેડો લેવા માટેનો એ લોકોનો સફળ કોઈ પ્રયાસ છે જ નહીં. જીઆઈડીસી દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કામ માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે, વાસ્તવમાં કોઈ કામ ન થવાના કારણે અહીં પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે ભૂગર્ભ ગટરના જે પાણી છે તે ઉદ્યોગોની આસપાસ અને રસ્તા ઉપર જોવા મળે છે. અહીં ગટરનું મોટું તળાવ પણ બની ગયું છે, પરંતુ કોઈ કાયમી સમસ્યા ઉકેલ ન આવતા હાલ આ વિસ્તારના લોકો અને ઉદ્યોગપતિને ભોગવવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન પ્રદીપ ત્રિવેદી સાથે દ્વિશ વાયડા, TV9 જામનગર.